જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા. ચિત્રાવલી સાથે ગાયત્રી નો મહિમા અપાર છે. તે આ મત્સ્ય લોગની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી બંધનમાંથી મુક્તિ. મનુષ્ય અનેક બંધનોમાં બંધાયેલો છે. જેમ ઝાડમાં ફસાયેલું પક્ષી પોતાની વર્તમાન સ્થિતિમાં દુઃખી રહે છે અને તે સ્થિતિમાંથી છૂટવા પ્રયત્ન કરે છે, પરંતુ તેને સફળતા મળતી નથી. એ જ પ્રમાણે મનુષ્ય પણ પોતાની પરિસ્થિતિઓને કારણે દુઃખી રહે છે. તે પોતાની ખોટી આદતોના પરિણામ ભોગવે છે, પરંતુ તેમાંથી છૂટી શકતો નથી. છૂટવાનો રસ્તો તો તે ખોલતો હોય છે, પણ તેને જડતો નથી. કેદમાં પડેલા કેદીઓની માફક તેના પ્રયત્નો નિષ્ફળ જાય છે. મુક્તિના દ્વાર તેને બંધ જ દેખાય છે. આ બંધન શા માટે છે, કેવા છે અને બંધનો કોણે બાંધ્યા, એ જાણવું પણ ઘણું અઘરું છે. આત્મજ્ઞાનનો પ્રકાશ જ્યારે થાય છે ત્યારે જ એ બંધનોની ગાંઠો નજરે પડે છે. રામચરિતમાનસના ઉત્તરકાંડના જ્ઞાનદીપોર્ણમાં ગોસ્વામીજી એ બંધન ગ્રંથિઓને ખોલવાનો માર્ગ બતાવ્યો છે. આપણા કુસંસ્કારો, દોષમય દ્રષ્ટિકોણ, વ્યસનો, માયાના પ્રલોભનો, અવિદ્યાઓ, અંધકાર, કામક્રોધિત સદરૂપ્યનો પ્રભાવ, દુષ્ટતા, કુકર્મ વગેરે કારણે થયેલી ચિત્તની મલિન દશા જ અધપતન અને બંધનોનું મૂળ કારણ છે. પ્રાણીઓ જે સાંકળથી બંધાઈને નળ તુલ્ય યાતનાઓ સહન કરે છે, તે સાંકળો ખૂબ સખત ધાતુની બનેલી હોય છે. તે સરળતાથી તૂટતી નથી. યોગીઓ, સાધુઓ, યતિઓ તેમજ તપસ્વીઓ પણ ઘણી વાર ફસાઈ જાય છે અને પાછા એ જ પ્રલોભનના કુચક્રમાં ફસાઈ જાય છે. ઇન્દ્ર અને ચંદ્ર જેવા દેવતાઓ તથા વ્યાસ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓ પણ એ કુસંસ્કારમાં ફસાય તો પછી સામાન્ય જીવોની મોહિત થઈને રહે, એમાં આશ્ચર્ય શું? જ્યારે સાધક માતાની કૃપા વરદાન પોતાની તપસ્યા દ્વારા મેળવે છે ત્યારે તેને દૈવીય શક્તિની મદદ પ્રાપ્ત થાય છે. એ મદદથી આવીને અનેક સાંકળો તૂટી જાય છે. કર્મબંધન, ભોગબંધન, સંસ્કારબંધન, સ્વભાવબંધન, મોહબંધન વગેરેની સાંકળોને માતાની દૈવીય શક્તિ જ્યારે તોડી નાખે છે ત્યારે સાધકને જીવનમુક્ત દશાનો બ્રહ્માનંદ સહજ રીતે પ્રાપ્ત થાય છે. આ જીવન કદી અને ચાળમાં ફસાયેલા પક્ષીને જ્યારે મુક્તિ મળે ત્યારે તેઓ જે સુખ અનુભવે છે તેનાથી અનેક ગણો સુખ, અનેક જન્મોથી બંધનમાં પડેલા માણસને મુક્તિ મળતા પ્રાપ્ત થાય છે. આ આનંદને પ્રાપ્ત કરવાનો માર્ગ ગાયત્રી માતાની શરણાગતિ જ છે. જય ગુરુદેવ. પંડિત રામસભા આચાર્ય ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.